નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા જોયું હતું. હવે એના પછી ચેપ્ટર નંબર 6 જોઈએ, વિકલિતના ઉપયોગો. હવે જે આપણે ચેપ્ટર નંબર 5માં જે અભ્યાસ કર્યો છે એનો જ આપણે ઉપયોગ કરીને આપણે વિકલિતના દાખલા આગળ જોવાના છે, બરાબર. તો આ ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે જે કોર્સ રિડ્યુસ થયો છે એને આપણે અત્યારે રહેવા દેશું, બરાબર. જે કોર્સ આપણે અભ્યાસક્રમમાં છે એ પ્રમાણે આપણે આગળ વધીશું. તો વિકલિતના ઉપયોગોમાં ફર્સ્ટ જે રાશિમાં થતા ફેરફારોનો દર છે એ આખે આખો પોર્શન નીકળી ગયો છે. એટલે કે એના ઉદાહરણ 1, 2, 3, 4, 5 અને 6 સુધી, બરાબર, ત્યાં સુધીનું બધું જ રિડ્યુસ થયેલું છે. એના પછી સ્વાધ્યાય 6.1 આખે આખું અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલું છે. તો આપણે અત્યારે એને રહેવા દઈશું. હવે આપણે એના પછીનો જે ટોપિક્સ આવે છે, વધતા તથા ઘટતા વિધેયો, તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. એ આખે આખી એક્સરસાઇઝ આપણા અભ્યાસક્રમમાં છે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ વધતા અને ઘટતા વિધેયો. તો વધતું વિધેય કોને કહેવાય, ઘટતું વિધેય કોને કહેવાય? તો હું તમને અત્યારે જે થિયરી છે એ સમજાવું છું, વધુ આપણે જે દાખલાઓ છે એની ઉપરથી આપણે ખ્યાલ આવશે. તો જોઈએ વધતા અને ઘટતા વિધેયો. આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે f(x)= x² કોઈ વિધેય આપેલું છે, f(x)= x² જ્યાં એક્સની વેલ્યુ આર માંથી કોઈ પણ છે, x belongs to in R. ચલો હવે એનામાં તો આરમાં એટલે કે રિયલ નંબરમાં તો નેગેટિવ, પોઝિટિવ, પૂર્ણાંક, અપૂર્ણાંક બધી આવી જાય. તો આપણે આની આપણે કોઈક ફિક્સ વેલ્યુ લઈ લઈએ, બરાબર, અને આપણે જોતા જઈએ. તો x = આપણે પહેલાં -2 લઈએ, તો f(x)= શું મળશે? તો f(-2) લઈએ તો -2² થાય, બરાબર ને. એટલે અહીંયા મળશે આપણે +4. ચલો -3/2 લઈએ તો શું મળશે? તો કે ખ્યાલ છે આપણે, 9, 3નો સ્ક્વેર 9 અને 2નો સ્ક્વેર 4 મળશે, ક્લિયર. -1 લઈશું તો +1 મળશે. -1/2 લઈએ તો શું મળશે? 1/4 મળશે. અને 0 લઈએ તો શું મળશે? 0, ક્લિયર. ચલો હવે કદાચ પ્લસમાં જઈએ આપણે, તો x = x આપણે વેલ્યુ લઈએ અને f(x)= x² આપણે આપેલું છે, ક્લિયર. ચલો હવે આપણે પ્લસમાં જોઈએ તો અહીંયા આપણે 0 લઈએ તો આપણે શું મળશે? 0 મળશે. અહીંયા 1/2 લઈએ તો અહીંયા શું મળશે? 1/4 મળશે. અહીંયા +1 લઈએ, 1 લેશું તો આપણે અહીંયા શું મળશે? 1 જ મળશે, ક્લિયર. ચલો 3/2 લઈએ તો શું મળશે? 9/4 મળશે. અને 2 લઈએ તો આનો આન્સર આવશે 4, ક્લિયર. ચલો હવે વધતું વિધેય અને ઘટતું વિધેય, તો આ જે આપણે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ આપણે ગ્રાફ ઉપર ડ્રો કરીએ, બરાબર. ચલો હવે આનામાં આપણે ગ્રાફ લઈએ. આ વેલ્યુ આપણે પહેલાં રહેવા દઈએ, બરાબર, એને આપણે સાઈડમાં લખીએ અને અહીંયા આપણે ગ્રાફ ડ્રો કરીએ. ચલો XY પ્લેન લઈએ, X એક્સિસ અને આ Y એક્સિસ. ચલો પહેલા પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ આપણે, તો 0, 0 અહીંયા મળે છે, બરાબર. -1/2 1/4, -1 આપ ક્યાં આવશે? તો કે અહીંયા 1 હોય, -1 હોય, આ -2 હોય, આ -3 હોય, આ બાજુ પ્લસ આવે 1, 2, 3, આ બાજુ શું આવશે? -1, -2, -3, પછી અહીંયા આવશે +1, +2, +3, બરાબર. ચલો 0 એ આપણે શું મળે છે? 0 મળે છે. પછી -1 આપે 1/4 મળે છે, એટલે ક્યાં મળશે? અહીંયા ક્યાંક મળે, રેડી,
માઇનસ વન એમ વન મળે છે, એટલે કે અહીંયા મળશે માઇનસ વન એ વન. માઇનસ થ્રી બાય ટુ એટલે કે માઇનસ ડોટ વન પોઈન્ટ ફાઇવ થાય એટલે ક્યાં આવશે, અને ત્યાં શું મળે છે નાઇન બાય ફોર એટલે કેટલા મળશે, ટુથી ઉપર મળશે. એટલે આવી રીતનું મળે અહીંયા, રેડી? માઇનસ ટુ એ ફોર મળે છે, માઇનસ ટુ એ અહીંયા આપણે લઈ લઈએ ફોર, તો માઇનસ ટુ એ શું મળે છે, ફોર મળે છે, રેડી? એટલે આપણે આ ગ્રાફ ડ્રો કરીએ તો આવી રીતનું આપણે આમ કંઈક મળે, રેડી? આવી રીતનું કંઈક મળશે. ચલો આપણે આ નેગેટિવ વેલ્યુ લીધી હતી એક્સની, રેડી? હવે કદાચ એક્સની આપણે પોઝિટિવ વેલ્યુ લઈને જોયું હતું, આ એક્સ, આ એફ ઓફ એક્સ. હવે પ્લસ વેલ્યુ લઈએ ઝીરો, તો શું આવશે, એ તો ઝીરો જ આવશે. પ્લસ વન આપ લઈએ તો વન બાય ફોર આવશે, વન લઈએ તો વન આવશે, થ્રી બાય ટુ લઈએ તો શું આવશે, નાઇન બાય ફોર આવશે, અને પ્લસ ટુ વેલ્યુ લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, એની અંદર મૂકીએ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ, તો આપણે શું મળશે અહીંયા, ફોર મળશે. તો આનો ગ્રાફ આપણે જોઈએ તો સેમ ટુ સેમ આ બાજુ આપ મળશે આપણે, થાય આવી રીતનું, બરાબર? આ જે આપણે લીધું એ શું છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરનો ગ્રાફ મળ્યો આપણે, રેડી? ચલો હવે વધતું વિધેય અને ઘટતું વિધેય આપણે જોવાનું છે. તો હવે આપણે આ બાજુ અહીંથી સ્ટાર્ટ કરીએ, બરાબર? આ આપણે એક્સ અક્ષિસ ઉપર, આ એક્સ ડેશ હોય, એક્સ ડેશથી હવે આપણે આ બાજુ જઈએ છીએ, આને આપણે શું કહેશું, ડાબી બાજુથી આપણે જમણી બાજુ, બરાબર? આ આપણી ડાબી બાજુ છે, આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. હવે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે કે આ બાજુ જઈએ છીએ, એમ વેલ્યુ કેવી થતી જાય છે, જો આ વેલ્યુ કેવી થતી જાય છે, ઘટતી જાય છે, બરાબર? એટલે જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું, તેમ આલેખની ઊંચાઈ કેવી થશે, ઊંચાઈ કેવી થાય છે, ઘટે છે, બરાબર ને? આ ઊંચાઈ કેવી થાય છે, એની ઘટતી જાય છે. કેમ? આ બાજુ આપણે ડાબી બાજુથી કે બાજુ જઈથી જમણી બાજુ, રેડી? હવે સેમ એઝ આપણે અહીંયા ઉગમ બિંદુએ છીએ, હવે ડાબી બાજુથી આપણે જમણી બાજુ જઈએ છીએ, તો ગ્રાફ કેવો મળે છે, ગ્રાફની વેલ્યુ કેવી થતી જાય છે, વધતી જાય છે, બરાબર ને? જો અહીંયા જે વેલ્યુ હશે એના કરતાં આવી રીતે આમ જેમ જેમ નીચે જશું એમ વેલ્યુ કેવી થતી જશે, ડિક્રીઝ, બરાબર ને? ઘટતી જશે. સેમ એઝ આપણે અહીંયાથી હવે જમણી બાજુ જઈએ છીએ તો આ વેલ્યુ કેવી થતી જાય છે, વધતી જાય છે. એટલે આના બરાબર આપણે લખી શકીએ કે જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું, તેમ આલેખની ઊંચાઈ વધે છે, બરાબર ને? જેમ આપણે અહીંયાથી હવે ડાબી બાજુથી જેમ જમણી બાજુ જઈએ છીએ તેમ ગ્રાફ કેવો થતો જાય છે, વધતો જાય છે. બસ આ પોર્શનની અંદર આપણે આવું જ કંઈક જોવાનું છે કે કોઈ ફંક્શન આપેલું, કોઈ વિધેય આપેલું છે, એની અંદર કોઈ અંતરાલ આપેલો છે. આપણે તો અહીંયા અંતરાલમાં શું આપેલું છે, આર આપેલું છે, પણ હવે આપણે કોઈ અંતરાલ આપેલા હોય કે વન ટુ ટુમાં ગમે એ વિધેય આપેલું હોય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, તો એ વિધેય આ અંતરાલની અંદર વધે છે, ઘટે છે, કે વધે ને ઘટે બે થાય છે, કે શું થાય છે, એ આપણે ચેક કરવાનું છે, બરાબર? તો આની આપણે એક વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા આ ખાલી તમારે સમજી લ્યો એટલે વાંધો નહીં, બરાબર, પણ જે આગળ જે પ્રમેય આવશે ને એ તમારે યાદ રાખવાનો છે. આ કદાચ તમે યાદ નહીં રાખો તો એ ચાલશે, પણ એક વખત તેમ છતાં આપણે જોઈ લઈએ કે શું કહેવા માગે છે, ક્યારે વિધેય વધે છે, ક્યારે ઘટે છે, ક્યારે ચુસ્ત વધે છે. ચાર પોર્શન પડશે, બરાબર ને? એ ચારે ચાર પોર્શન હું તમને સમજાવી દઉં,
પછી એના પછી જે પ્રમેય આવે છે ને એ પ્રમેય તમારે યાદ રાખવાનો છે, એની ઉપરથી જ આપણે દાખલા કરવાના થશે. ક્લિયર? ચલો તો હવે આના પછી જોઈએ આપણે એની વ્યાખ્યા. ધારો કે I ઇઝ ઇક્વલ ટુ એ બી, કોઈ અંતરાલ એ બી આપેલો છે, એ વાસ્તવિક વિધેય એફ ના પ્રદેશનો ઉપગણ છે. તો એની અંદર ફર્સ્ટ પાર્ટ જોઈએ કે જો એક્સ વન કરતાં એક્સ ટુ મોટા હોય તો જે એનું વિધેય આપણે લઈએ એની અંદર આપણે એક્સ વન વેલ્યુ પુટ કરીએ એના કરતાં આપણે એ વિધેય એક્સ ટુની વેલ્યુ વધુ મળશે. દરેક એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ ઇન આઈ અંતરાલ બરાબર ઇઝ ઇક્વલ ટુ એ બી. તો એફ એ એ બી પર વધતું વિધેય છે. બીજો પાર્ટ જોઈએ તો જો એક્સ વન ઇઝ લેસ ધેન એક્સ ટુ તો એફ એક્સ એક્સ વન અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે, અહીંયા ખાલી લેસ ધેન એફ ઓફ એક્સ ટુ ફોર એવરી એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એ બી તો એફ એ એ બી પર ચુસ્ત વધતું વિધેય છે. થર્ડ પાર્ટની અંદર જો એક્સ વન ઇઝ લેસ ધેન એક્સ ટુ તો એફ ઓફ એક્સ વન સોરી લેસ ધેન નહીં પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ ફોર એવરી એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ ઇન આઈ ઇઝ ઇક્વલ ટુ એ બી તો એફ એ બી પર ઘટતું વિધેય છે. ચોથા પ્રશ્નની અંદર જો એક્સ વન ઇઝ લેસ ધેન એક્સ ટુ તો એફ ઓફ એક્સ વન ઇઝ ગ્રેટર ધેન એફ ઓફ એક્સ ટુ ફોર એવરી એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ ઇન આઈ ઇઝ ઇક્વલ ટુ એ બી તો એફ એ બી પર ચુસ્ત ઘટતું વિધેય છે. બરાબર આ ચારે ચાર આપણે સમજવાનું છે કે જો એક્સ વન પહેલું આપણે જોઈએ કે આપણે કોઈ બે પોઈન્ટ લઈએ એક્સ વન અને એક્સ ટુ એની અંદર એક્સ વન છે એ એક્સ ટુ કરતાં મોટું લેવાનું બરાબર. બે પોઈન્ટ આપણે જે બધામાં જે લેશું બે પોઈન્ટ નાના મોટા તો હોય છે જ. તો એક્સ વન ઇઝ લેસ ધેન એક્સ ટુ અને એ આપણે ફંક્શનની અંદર કોઈ કિંમત મૂકીએ, કોઈ ફંક્શન આપણે આપેલું હશે દાખલાની અંદર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ગમે આપેલું હોય એની અંદર આપણે કિંમત મૂકીએ તો ચાર પોસિબિલિટી મળશે. કઈ મળશે? તો કે એફ વન ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ મળશે, અથવા તો એફ ઓફ એક્સ વન ઇઝ લેસ ધેન એફ ઓફ એક્સ ટુ મળશે, અથવા તો એફ ઓફ એક્સ વન ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ મળશે, અથવા તો એફ ઓફ
એક્સ વન ઇઝ ગ્રેટર ધેન એફ ઓફ એક્સ ટુ મળશે. બરાબર. હવે જે એક્સ વન અને એક્સ ટુ છે એ ક્યાંથી હશે? તો કે આઈ ઇન્ટરવલમાંથી હશે. જો આપણે જે આઈ લીધો છે ને એનામાંથી હશે. બરાબર ને. તો હવે આ ચારમાંથી જો પહેલી પોસિબિલિટી આવી મળે, પહેલી શક્યતા આવી મળે કે એફ ઓફ આ જે ફંક્શનની અંદર કિંમત મૂકી અને આપણે આવું કંઈક મળ્યું, તો એ વિધેયને, એ વિધેયને એ બી પર વધતું વિધેય છે તેમ કહીશું. ક્લિયર. ફરીથી જોઈએ, એક્સ વન અને એક્સ ટુ કોઈ પોઈન્ટ લઈએ, બરાબર, એ આપણે બે પોઈન્ટ કોઈ વિધેયની અંદર મૂકીએ, કોઈ વિધેયની અંદર, અને જો આવી પહેલી શક્યતા મળે, આવું કંઈક મળે, બરાબર, તો એ વિધેય એફને આ એ બી ઇન્ટરવલ પર, બરાબર, એ બી ઇઝ ઇક્વલ ટુ આઈમાંથી કોઈક લીધેલા છે, તો એ બી અંતરાલ પર, આ જે છે એ અંતરાલ આપણે આપેલું છે, એ અંતરાલ પર કેવું વિધેય થશે? વધતું વિધેય થશે. જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું છે તો વધતું વિધેય થશે. હવે સેમ એઝ જ, પણ શું ડિફરન્ટ હશે? તો કે એક્સ વન અને એક્સ ટુ બે પોઈન્ટ લઈએ અને એ વેલ્યુ આપણે વિધેયની અંદર મૂકીએ, અને જો વિધેયની કિંમત આવી રીતની કંઈક મળે કે આ વિધેય કરતાં આ વિધેય છે એ મોટું મળે, બરાબર, તો આપણે શું કહીશું? એ વિધેય એ બી અંતરાલ પર ચુસ્ત વધતું વિધેય છે. જો આને ચુસ્ત વધતું વિધેય કહીશું, બરાબર, આવું હશે તો ખાલી વધતું વિધેય કહીશું. રેડી. આ જે બે પાર્ટ આપણે જોયા એનાથી ઓપોઝિટ સાઈડ જોઈએ, વિરુદ્ધ બાજુ, તો એક્સ વન અને એક્સ ટુ બે પોઈન્ટ લઈએ, અને જો એફ ઓફ એક્સ વન ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ મળશે, બરાબર, તો આપણે એને શું કહીશું? તો એ વિધેય, એ વિધેય એ બી અંતરાલ પર કેવું છે? ઘટતું વિધેય છે. બરાબર. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મળ્યું તો આપણે શું કીધું? ખાલી ઘટતું વિધેય કીધું. પણ જો એક્સ વન ઇઝ લેસ દેન એક્સ ટુ હોય અને એફ ઓફ એક્સ વન ઇઝ ગ્રેટર દેન, સોરી, હા, ગ્રેટર દેન એફ ઓફ એક્સ ટુ મળે, તો આપણે શું કહીશું? તો કે એ વિધેય એ બી અંતરાલ પર ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર. જો લેસ દેન ઓર ઇક્વલ ટુ આવશે તો કેવું આવશે? વધતું વિધેય. ખાલી ખાલી લેસ ધેન આવશે તો શું આવશે? ચુસ્ત વધતું. હવે ગ્રેટર દેન, લેસ ધેન, સોરી, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવશે તો ખાલી ઘટતું આવશે, બરાબર, અને ગ્રેટર દેન ખાલી આવે તો શું આવશે? ચુસ્ત ઘટતું. રેડી. લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે તો વધતું, ખાલી લેસ દેન આવે તો ચુસ્ત વધતું, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આવે તો ખાલી ઘટતું વિધેય, અને ગ્રેટર દેન ખાલી આવશે તો શું આવશે? ચુસ્ત ઘટતું આવશે. ખાલી એટલું યાદ રાખવાનું છે તમારે. અને એ આ જે બે પોઈન્ટ આપેલા હોય, બે પોઈન્ટને આપણે ખાલી જે વિધેયની અંદર આપેલું હોય એની અંદર આપણે કિંમત મૂકવાની. રેડી. પણ આપણે આનો ઉપયોગ બહુ કરશું નહીં. આ જે બધા ચારે ચાર આપણે જોયા એ ખાલી સમજવા માટે જ છે. ક્લિયર. આપણે જે એના પછીનો જે પ્રમેય આવે છે એ આપણે સમજીશું અને એની ઉપરથી આપણે બધા દાખલા ગણીશું, વધતું છે, ઘટતું છે, કેવું છે એ બધું. ક્લિયર. ચલો, હવે તમને એમ થશે કે આ વધતું અને ચુસ્ત વધતું એ બે વચ્ચે શું ડિફરન્ટ? ઘટતું અને ચુસ્ત ઘટતું આ બે વચ્ચે શું ડિફરન્ટ? તો એ આપણે પહેલાં ડિફરન્ટ ક્લિયર કરી લઈએ. રેડી. ચલો, હવે આપણે ગ્રાફની મદદથી આપણે સમજીએ કે કોઈ આપણે આ ગ્રાફ છે એક્સ એક્સિસ અને આ વાય એક્સિસ, બરાબર. ચલો, અહીંથી આપણે ઉગમ બિંદુથી ચાલુ કરીએ અને વેલ્યુ આપણે આમ જોતા જઈએ, આમ વાવી, પછી આ થોડીક આવી રીતના થઈ, આમ થઈ, આવી રીતના મળે છે, બરાબર, આવી રીતની કંઈક વેલ્યુ મળે છે. તો આને શું કહેશું? તો આ જે છે એને ખાલી વધતું વિધેય કહેવાય. આ જે છે એ કેવું છે? વધતું વિધેય. રેડી. હવે કદાચ આવી રીતનું આપેલું હોય, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, અને
કંઈક આવી રીતનું આપેલું છે, અથવા તો આમ જ આપેલું છે, આમ આપેલું છે, સીધી લાઈન આપેલી છે, બરાબર, આ સીધે સીધી લાઈન છે. તો આને આપણે શું કહેશું? ચુસ્ત વધતું. આ જે છે એ કેવું છે? ચુસ્ત વધતું, એકદમ સીધે સીધી લાઈન, અથવા તો કદાચ આવી રીતનું આપેલું તો આ ચુસ્ત વધતું જ છે, બરાબર ને? ક્યાંય ઉપર નીચે ન થતું, એકદમ કોન્સ્ટન્ટ વધતું જ જાય છે, બરાબર. ક્યાંય ઘટાડવાનું નામ કે ક્યાંય આવી રીતનું આમ કે આ આપેલું હતું આના જેમ કે સ્ટોપ થઈ જાય, એની જ કિંમત મળે ને વળી પાછું આગળ વધે ને વળી ક્યારેક હાવ ધીમું ધીમું વધે, તો એને ખાલી વધતું વિધેય કહેવાય. અને આમ કોન્સ્ટન્ટલી વધતું જ હોય એને શું કહેવાય? ચુસ્ત વધતું વિધેય કહેવાય. હવે તમને ઘટતા વિધેયમાં પણ ખ્યાલ આવી ગયો હશે કે ઘટતું વિધેય કોને કહેવાય. તો આવી રીતનું છે, આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, અહીંથી કોઈ વેલ્યુ આવે છે, બરાબર. તો આવી રીતનું આમ આવે છે, આમ થાય છે, તો આને શું કહેશું આપણે? આને ઘટતું વિધેય કહેવાય. આ છે કેવું છે? ઘટતું વિધેય. અને ચુસ્ત ઘટતું કેવું હોય તો કોને કહેવાય? વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, આવી રીતનું કંઈક છે, આવી રીતનું હોય, અથવા તો કંઈક આમ હોય, બરાબર. તો આ જે છે આ ગ્રાફ, અથવા તો આ સીધે સીધો કોન્સ્ટન્ટલી આવે છે એ ગ્રાફને આપણે શું કહેશું? ચુસ્ત ઘટતું. કેવું થશે? ચુસ્ત ઘટતું. જો આનામાં વેલ્યુ ક્યારેક ઓછીથી ઘટે છે, ક્યારેક વળી પાછી એવી ને એવી જ વેલ્યુ રહે છે, વળી પાછી ઘટે છે, વધે છે, વધતી તો નથી પણ ઘટમાં જ આવે છે, પણ ક્યારેક વધારે ઘટે છે, ક્યારેક ઓછી ઘટે છે, એવી રીતનું છે. તો આને ખાલી કેવું કહેવાય? ઘટતું વિધેય કહેવાય. આને ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. ક્લિયર? ચલો, ક્યારેક એવું થશે કે વધઘટ બે થશે, ને એના પછી આપણે ગ્રાફ જોઈએ તો આવી રીતનું મળી શકે ને. આપણે સાઈન એક્સ ને કોસ એક્સ ને બધા ગ્રાફ જોયા હતા, તો એની અંદર કંઈક આવી રીતનું કંઈક હતું, આવી રીતના ગ્રાફ મળે આપણને, ખબર છે. તો આને હવે શું કહેવું આપણે? તો આ જે છે એ વધતું વિધેય છે, ઘટતું વિધેય છે, પણ આની અંદર, આ ચેપ્ટરની અંદર આપણે આને તો ન વધતું વિધેય કહીશું કે ન ઘટતું વિધેય કહીશું, બરાબર ને? એટલે વધતું વિધેય પણ નથી અને ઘટતું વિધેય પણ નથી, રેડી ને? આને એમ એમ ન કહેવાય કે અહીંયાથી આ વધે છે, આ ઘટે છે, વળી પાછું આ વધે છે, ઘટે છે, આ વધે છે, ઘટે છે, એવું નથી. અને આવો ગ્રાફ આવશે એની અંદર શું કહેશું? કે આ વિધેય વધતું પણ નથી અને ઘટતું પણ નથી. ક્લિયર? ચલો, એના પછીની જે મેઇન આપણે પ્રમેય જોવાનો છે એ આપણે જોઈએ હવે. તો પ્રમેય નંબર 1, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આને એકદમ વ્યવસ્થિત સમજવાનો છે. ધારો કે વિધેય એફ એ સંવૃત અંતરાલ એ બી પર સતત અને વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય છે. તો એની અંદર ફર્સ્ટ પ્રત્યેક અથવા તો દરેક અથવા તો એવરી, બરાબર ને? આવી રીતનું ક્યાંક આપેલું હોય, આનો બધાનો મિનિંગ એમ જ થયો, પ્રત્યેક દરેક એવરી, અને એવરી કહેવાય ઇંગ્લિશમાં, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઇન એ બી માટે જો એફ ડેશ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો વિધેય એફ એ સંવૃત
સંવૃત અંતરાલ એ બી પર ચુસ્ત વધતું વિધેય છે. બીજો પાઠ જોઈએ તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઇન વિવૃત અંતરાલ એ બી માટે જો એફ ડેશ એક્સ ઇઝ લેસ ધેન ઝીરો હોય તો એફ એ સંવૃત અંતરાલ એ બી પર ચુસ્ત ઘટતું વિધેય છે. અને થર્ડ પોર્શન જોઈએ, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઇન એ બી માટે જો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો વિધેય એફ એ બીમાં અચળ વિધેય છે. ચલો પ્રમેય એક જોઈએ. ધારો કે વિધેય એફ એ, કોઈ વિધેય આપણે લઈએ એફ, એ સંવૃત અંતરાલ એ બી, આ સંવૃત અંતરાલ છે એ બી પર સતત હોય, બરાબર ને? આપણે ચેપ્ટર નંબર 5ની અંદર જોઈ ગયા સતત અને વિકલનીય, બરાબર? તો જો આ જે આપેલું છે સતત અને વિકલનીય આ હોવું જરૂરી છે. વિકલનીય એટલે કે એનું વિકલન થતું હોવું જોઈએ, અને જે વિધેય આપેલું છે એ સતત હોવું જોઈએ. એટલે આપણે અહીંયા ચેક કરવાની જરૂર નથી. એ જે દાખલાની અંદર આપેલું હશે એ સતત પણ હશે અને વિકલનીય પણ હશે, પણ આપણે વ્યાખ્યાની અંદર એવું કહીએ છીએ કે સતત અને વિકલનીય હોવું જોઈએ, પણ જે દાખલા આપણે આપેલા છે એ સતત અને વિકલનીય જ છે, બરાબર? એને આપણે ચેક કરવાની જરૂર નથી. પણ સંવૃત અંતરાલ એ બી પરી કેવું હશે? સતત હશે. અને વિવૃત અંતરાલ એ બી પરી કેવું હશે? વિકલનીય હશે, બરાબર ને? એવું છે. તો એની અંદર ફર્સ્ટ આપણે પાર્ટ જોઈએ તો કે કોઈ નહીં, પ્રત્યેક દરેક જે એક્સ છે એ બિલોંગ્સ ટુ ઇન એ બી માટે એનું જે વિધેય આપેલું છે એનું આપણે વિકલનીય કરીએ, બરાબર? એનું એક્સ સાપેક્ષ આપણે વિકલનીય કરીએ તો એટલે એને એફ ડેક્સ એક્સ કહીશું. કોઈ વાય આપેલું છે, વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી આપેલું છે, તો આનું એફ ડેશ એક્સ મેળવવું એટલે કે આનું શું મેળવવાનું? વાય ડેશ. આને શું કહીશું આપણે? એફ ડેશ એક્સ પણ કહેવાય, બરાબર ને? એટલે કે વાય ડેશ મેળવ્યું એટલે શું મળશે? ટુ એક્સ. ખાલી ટુ એક્સ જ મળે, થ્રીનું તો ઝીરો થઈ જાય. તો આ જે છે એને શું કહીશું આપણે? એફ ડેશ એક્સ. જો એફ ડેશ એક્સ આ જે વેલ્યુ આવી એ લેસ ધેન ઝીરો છે, ગ્રેટર ધેન ઝીરો છે કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, એ ત્રણમાંથી આપણે ચેક કરવાની, બરાબર? એ ત્રણમાંથી ચેક કરીએ અને જો ફર્સ્ટ એ આવે લેસ ધેન ઝીરો આવે, સોરી ગ્રેટર ધેન ઝીરો આવે, તો શું કહીશું આપણે? એફ એ બી પર ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? જે વિધેય આપેલું છે એનું આપણે વિકલન કરીએ અને ઈ એફ ડેશ એક્સ આપણને ગ્રેટર ધેન ઝીરો મળે તો એને આપણે એ વિધેય પર ચુસ્ત વધતું વિધેય છે તેમ કહીશું. ક્લિયર? ચલો બીજો પાઠ જોઈએ. એફ ડેશ એક્સ આપણે મેળવું ઈ લેસ ધેન, સોરી ગ્રેટર ધેન ન હોય તો લેસ ધેન હોય, બરાબર? જો લેસ ધેન મળશે તો આપણે એ વિધેયને શું કહીશું? એ અંતરાલ પર, કયા અંતરાલ પર? એ બી અંતરાલ પર ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર? ચલો થર્ડ પાર્ટ જોઈએ. અને એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળશે તો આપણે શું કહીશું? એફ એ બી પર અચળ વિધેય છે. ક્લિયર? કેવું છે? અચળ વિધેય. એટલે આપણે ત્રણમાંથી એક જ ગમે એક પોસિબિલિટી મળશે, તો આની ઉપરથી આપણે ચેક કરવાનું છે, બરાબર? ફર્સ્ટ પાર્ટની અંદર કેવું મળે છે? જો ગ્રેટર ધેન ઝીરો મળશે તો ચુસ્ત વધતું વિધેય,
ग्रेटर देन लेस देन जीरो मळे तो ચુસ્ત ઘટતું વિધેય અને જો ઇઝ ઇક્વલ ટુ જીરો મળશે તો અચળ વિધેય છે તેમ કહીશું. ક્લિયર? ચલો હવે હવે તમને દાખલા આપણે જોઈએ તો એની ઉપરથી વધુ ખ્યાલ આવશે. પણ જે આ એફ ડેશ એક્સ છે એની અંદર તમારે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે એ જે વિધેય છે એનું આપણે વિકલનીય કરીએ છીએ, બરાબર? આ એનું વિકલન કર્યું પછી જે આ જવાબ આવે છે એ જવાબ ધન છે, બરાબર? આને શું કહેશું? ઝીરો કરતાં મોટો હોય એને શું કહેશું? ધન કહેશું. ઝીરો કરતાં જો નાના આવશે એને આપણે ઋણ કહીશું. અને ઝીરો આ ત્રણમાંથી કઈ શક્યતા મળે છે? જો વધતું વિધેયન ઘટતું વિધેયન એ ગ્રાફમાંથી આપણે આવી રીતે જે આગળ જોયું હતું એવી રીતે જોઈને જ કહેવાનું કે આવી રીતનો આ ગ્રાફ જોયો તો ને આપણે આવી રીતનું આમ જોયું ને કે આ વધતું ચુસ્ત વધતું વિધેય છે, બરાબર? એવી રીતે હવે આપણે નથી ચેક કરવાનું, ખાલી આપણે વિકલન ન કરવાનું છે. જે વિધેય આપેલું હોય એનું આપણે વિકલન કરીને ધન મળે છે, ઋણ મળે છે કે ઝીરો મળે છે આટલું જ ચેક કરવાનું છે. જો ધન મળતું હોય તો ચુસ્ત વધતું વિધેય, ઋણ મળતું હોય તો ચુસ્ત ઘટતું વિધેય, અને જો ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે તો આપણે શું કહીશું? અચળ વિધેય. ક્લિયર? ચલો હવે વધુ ખ્યાલ માટે આપણે ઉદાહરણ જોઈએ. તો આનું જોઈએ ઉદાહરણ નંબર 7. સાબિત કરો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા વિધેય શું આપેલું છે? એફ 7x માઇનસ 3 એ આર પર ચુસ્ત વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય છે. સાબિત કરવાનો છે દાખલો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 7x માઇનસ 3 એ આર પર, એટલે આર એટલે કે રિયલ નંબર, બરાબર? વાસ્તવિક સંખ્યા એક્સ ગમે એ આપણે લઈ શકીએ, એની ઉપર કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. હવે હમણાં જ આપણે પ્રમેય એક જોયો, એની અંદર આપણે જોયું કે ચુસ્ત વધતું વિધેય હોય તો આપણે એફ ડેશ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0 સાબિત કરવું પડે. આવું સાબિત થઈ જાય તો આપણે શું કહીશું? ઈ જે વિધેય છે એ આર પર કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. તો જોઈએ આપણે, જો ટેક્સ્ટ બુકની અંદર આપણે જે આગળ વ્યાખ્યા જોઈને એ પ્રમાણે સાબિત કર્યો છે, પણ એ પ્રમાણે આપણે સાબિત કરવાની જરૂર નથી, બરાબર ને? અને એક્સ વન અને એક્સ ટુ લઈને સાબિત કરેલા છે. મેં તમને કીધું હતું કે આપણે પ્રમેય ઉપરથી જ બધા દાખલા સાબિત કરવાના, કે જે સંખ્યા કોઈ કિંમત મેળવવાની છે એ આપણે કિંમત મેળવીશું. રેડી? તો આ જે દાખલો સાબિત કરવાનો છે તો જોઈએ, તો અહીં શું આપેલું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 7x માઇનસ 3 આપેલું છે. રેડી? ચલો એનું આપણે એફ ડેશ એક્સ મેળવીએ, એનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળશે? 7 મળશે. રેડી? 7x શું મળશે? 7 મળશે, અને 3 તો 0 થઈ જાય, એટલે એફ ડેશ એક્સ શું મળ્યું આપણે? ઇઝ ઇક્વલ ટુ 7. ચલો 7 છે એ ઋણ છે, ધન છે કે ઇઝ ઇક્વલ ટુ 0 છે? તો શું છે? 0 કરતાં મોટા છે, માટે એફ ડેશ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0. 0 કરતાં કેવા છે? મોટા છે. આવું હોય તો આપણે પ્રમેય એકની અંદર આપણે અમાર અભ્યાસ કર્યો શું થશે? તો કે આ છે એ ચુસ્ત વધતું વિધેય થશે. ક્લિયર? તો આના બરાબર આપણે લખી શકીએ કે વ્યાખ્યા નહીં પણ પ્રમેય એક પ્રમાણે આપણે કહી શકીએ કે વિધેય એફ એ આર પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. તો અહીંયા લખીએ આપણે, જાણીએ છીએ કે એફ ડેશ એક્સ ઇઝ
ગ્રેટર ધેન ઝીરો તો વિધેય એફ એ આર પર ચુસ્ત વધતું ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? અટલું જ આવશે. ચલો શું કર્યું આપણે? સાબિત કરો કે એફ ઓફ એક્સ આપેલું છે, કાંઈ જ નહીં કરવાનું. આનું આપણે પહેલું વિકલન કરવાનું, એટલે કે આપણે એફ ડેસ એક્સ મળશે. હવે ખાલી એટલું જ ચેક કરવાનું કે એફ ડેસ એક્સ છે એ ઝીરો કરતાં મોટા છે, બરાબર ને? ઝીરો કરતાં મોટા છે કે ઝીરો કરતાં નાના છે કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે. જો ઝીરો કરતાં મોટા હોય તો ચુસ્ત વધતું વિધેય, ઝીરો કરતાં નાના હોય તો ચુસ્ત ઘટતું વિધેય, અને જો એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે તો આપણે શું કહેશું? અચળ વિધેય. રેડી? તો આ દાખલાની અંદર શું મળે છે આપણે? સેવન છે એ ઝીરો કરતાં મોટા છે, એટલે એફ ડેસ એક્સ આપણે શું મળશે? ઝીરો કરતાં મોટું, એટલે એ કેવું થશે? ચુસ્ત વધતું વિધેય. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર આઠ, ઉદાહરણ નંબર આઠ. ચાલો આજે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ઉદાહરણ નંબર આઠથી આપણે સ્ટાર્ટ કરીશું. ક્લિયર? ઓકે, બાય બાય. થેન્ક યુ એવરી વન.